પીએમ મોદીએ ખેડૂતોને સંબોધિત કરતા જણાવ્યું કે 2003માં ઉતાવળે રજૂ કરાયેલા જમીન સંપાદન ખરડામાં ઘણી ખામીઓ હતી. ખેડૂતોના હિતોની રક્ષા માટે સરકાર ખરડામાં સુધારા કરી રહી છે. કમોસમી વરસાદને કારણે પાકને ઘણું નુકસાન પહોંચ્યું છે. સરકાર ખેડૂતોને શક્ય તમામ મદદ કરશે. કોંગ્રેસ પર હુમલો કરતા મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસે 120 વર્ષ જૂના કાયદા અંતર્ગત જ કામ કર્યું છે. સરકાર કાયદામાં થોડા સુધારા કરી રહી છે તો તેઓ સરકારને લક્ષ્યાંક બનાવી રહ્યા છે. કોંગ્રેસે મોદીની મન કી બાતને હળાહળ જુઠ્ઠાણું ગણાવ્યું હતું. કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે મોદી સરકારે અમે ઘડેલા કાયદામાં 13 સુધારા કરીને કોઈ વાગ માર્યો નથી. કાયદો ઘડાયો ત્યારે જ આ સુધારા પર ભાર મુકાયો હતો. સામાજિક કાર્યકર્તા અન્ના હજારે પણ મોદી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે જમીન સંપાદન ખરડો પોતે ભ્રમિત કરનારો છે. મોદીની મન કી બાતથી ખેડૂતો નારાજ થયા છે. પીએમ મોદીની ટીકા કરતા સામાજિક કાર્યકર અન્ના હજારેએ જણાવ્યું હતું કે જેવા ચશ્મા પહેરો તેવું દેખાય છે. સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલો ખરડો ભ્રમિત કરનારો છે. સરકાર ખેડૂતોને ભ્રમિત કરી રહી છે. મોદી સરકાર ખેડૂતોના હિતમાં નહીં પણ ઉદ્યોગપતિઓના હિતમાં કામ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન.